ત્યારે વિસ્યા ગ્રામ પંચાયતે હાથ ઊંચા કરી દીધા છે તો વિસ્યા તાલુકાની ગોમા નદીમાં ગંદકીથી ત્રાઈમામ પોકારી ગઈ છે અને તાત્કાલિક ધોરણે ગંદકીનો નિકાલ કરવામાં નહીં આવે તો રોષે ભરાયેલી જનતા ઉગ્ર આંદોલન કરશે તેવા સંકેત મળી રહ્યા છે ખરેખર આખા ભારતભરમાં સફાઈ અભિયાન જ્યારે ચલાવવામાં આવતું હોય ત્યારે વિછિયા ગામ કેમ તેનાથી વંચિત રહી જાય આના અનુસંધાને અહીંના નાગરિકો વારંવાર અરજીઓ મામલતદાર કચેરી તેમજ ટીડીઓ સાહેબને અરજીઓ કરી છે તેમ છતાં અહીં કચરાઓના ઢેર લાગી ગયા જેના કારણે અવારનવાર માંદગી આવા તેવા અનેક પ્રકારના દૂષણો બને છે તેમ છતાં અહીંયા કચરાનો નિકાલ થાય એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી તેથી ગ્રામજનો ખૂબ હેરાન પરેશાન છે આના લીધે અધિકારીઓને જાગૃત થવાની જરૂર છે જયારે આખા ભારતભરમાં સમગ્ર ભારતની માલમાં જયારે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એકો એક જિલ્લા એકો એક તાલુકા એકો એક ગામડાઓ આ દરેક જગ્યાએ જયારે સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પ્રોપર વીછયા માલપાટ આપ જોઈ શકો છો કે કેટલા ગંદકીના થર જામી ગયા છે કેટલા અભિયાનો ગવર્મેન્ટ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને અધિકારી દ્વારા જયારે ભારપૂર્વક સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે આ વીછ્યા જે બે ને ચૌદ ને પંદરની ની માલપા તાલુકો જ જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી ગવર્મેન્ટની અંદર દરેક સ્કીમો દરેક તાલુકા ને લાગુ પડતી હોય છે પણ કદાચ અમને એવું લાગે છે કે અમારા વિશિયા તાલુકાને કોઈ પણ સ્કીમ કોઈ પણ ગવર્મેન્ટ નો લાભ મળવા પાત્ર નથી દેવરાજ મકવાણા સાથે લવ ગુજરાત ન્યૂઝ વિશિયા